કોર્પોરેટ ટેક્સ જે અત્યાર સુધીમાં 30-31% લેવાતો હતો એ સીધો 15% કોર્પોરેટ ટેક્સ એને ભરવાનું રહેશે, અને એને કારણે વિશ્વમાં સૌથી ઓછો ટેક્સ એ ભારત, અને ભારતમાં યુએસ ચાઇના વોરને કારણે, ટ્રેડ વોરને કારણે મોટી સંખ્યામાં લોકોને અહીંયા આવવાનું આકર્ષણ થશે. અને એ સંદર્ભે ગુજરાતે પણ, કારણ કે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટમાં આપણે ઘણી પ્રગતિ કરેલી છે, અને ગુજરાતે પણ તૈયારી કરી છે કે ઝડપથી બધી મંજૂરીઓ મળે અને આનો લાભ ગુજરાતની જનતાને પણ મળે અને વધુ ને વધુ ઇન્વેસ્ટમેન્ટ આપણે ગુજરાતમાં આકર્ષી શકી. ચાલુ કંપનીઓને પણ 31%માંથી 22% એ કોર્પોરેટ ટેક્સ ઘટાડીને એમને પણ રાહત આપી છે, જેથી કરીને વિશ્વમાં કોમ્પિટિશનોમાં, સ્પર્ધામાં એ બધી કંપનીઓ પોતાના ઉત્પાદન એક્સપાન્શન, અને જેને કારણે વધુ ને વધુ લોકોને રોજીરોટી પ્રાપ્ત થાય, રોજગાર મળે અને કંપનીઓ ધમધમે, અને એ દ્રષ્ટિથી પણ 22% સુધી એને પણ લઈ ગયા છે. આપણે બધાને ખબર છે કે નિર્મલાજીએ એની પહેલાં જે સ્ટેપ લીધું રેપો રેટ ઘટાડ્યો, આજે 5% સુધી આપણે રેપો રેટમાં ઘટાડતા 5.5% સુધી પહોંચ્યા છીએ. અને એની અસર જે લોકો બેન્કોમાં લોન લે છે, નાના માણસો, એનું વ્યાજદર ઘટે છે, એનું ઇન્ટરેસ્ટ અને હપ્તા એનો પણ વ્યાપ વધે છે, હપ્તો નાનો થાય છે, ઇન્ટરેસ્ટ ઓછું થાય છે, એનો સીધો લાભ સામાન્ય લોકોને પણ મળ્યો છે, અને પૈસાની તરલતા, અંતે તો બેંકમાંથી પૈસા આવે લોકોના ખિસ્સામાં અને લોકોના પૈસા ફરતા થાય, એ તરલતા વધારીને આખી ઇકોનોમીને બૂસ્ટ કરી છે. સાથે સાથે આપણે બધાને ખબર છે કન્સ્ટ્રક્શનમાં પણ એક મોટો નિર્ણય કર્યો એમને, કે જે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ પૈસાના અભાવે 60% સુધી પહોંચ્યો અને પછી બંધ થઈ ગયો, એવા પ્રોજેક્ટોને ફરી વખત ચાલુ રાખીને એને મૂડી ફ્રી થાય, એટલા માટે 10,000 કરોડ રૂપિયા બેન્કોને આપવામાં આવ્યા વિશેષ, અને બેન્કો દ્વારા આવા પ્રોજેક્ટોનો રિવ્યૂ કરી અને 60%થી વધુ કામ થયું હોય અને પ્રોજેક્ટ ફાઇનાન્શિયલ કટોકટીના કારણે બંધ પડ્યો હોય તો બેંક એને મદદ કરીને પ્રોજેક્ટ્સ પૂરા કરશે, અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી જેટલી ફૂલ ફ્લેશ ચાલે એની સાથે સંકળાયેલા અનેક લોકો